પોરબંદરના ખારવાડમાં જૂની મચ્છી માર્કેટ પાસેના વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી અને વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે, જેને લઈને સ્થાનિકો ભારે હાલાકી વેઠી રહ્યા છે. ત્યારે તાકીદે પાલિકા તંત્ર અહીં સફાઈ કરાવે તેવી માંગ કરી છે. પોરબંદરના ખારવાડ વિસ્તારમાં જૂની મચ્છી માર્કેટ નજીક પાણીના ટાંકા પાસેના વિસ્તારમાં ભૂગર્ભ ગટર જામ થતા છલકાઈ રહી છે અને ગંદુ પાણી રોડ પર ફરી વળ્યું છે. વરસાદ પડતા સમસ્યા વકરી છે અને વરસાદી પાણી તથા ગટરના ગંદા પાણી મિક્સ થઈને લોકોના ઘરોમાં આવી રહ્યા છે. ત્યારે વિસ્તારના સ્થાનિક શાંતાબેન અર્જનભાઈ કોટિયાના ઘરના રસોડામાં ગંદુ પાણી ઘૂસી ગયું છે અને તેઓ કિચનમાં ગંદા પાણી વચ્ચે રસોઈ બનાવતા નજરે ચડે છે. આ મહિલાએ જણાવ્યું હતું કે દર ચોમાસે ગંદા પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ રહી છે. આ વખતે પણ ભૂગર્ભ ગટરમાંથી ગંદુ પાણી અને વરસાદી પાણીનો નિકાલ ન થતાં આ પાણી કિચનમાં આવી જતા કિચનના નિકાસ સ્થાને દાટો મારી દીધો છે. પરંતુ હજુ સુધી પાણી ભરાયેલું છે અને પાણી ઉલેચવું પડે છે, નાહવા માટે પણ બહાર જવું પડે છે. ત્યારે આ પ્રકારની અનેક સમસ્યાથી આ મહિલાનો પરિવાર પીડાઈ રહ્યો છે. મારું નામ ધીરજબેન છે. આ મચ્છી માર્કેટ પાસે રહીએ છીએ અમે, પાણીના ટાંકા પાસે. ને આ 4 દિવસથી આ સમસ્યા છે. પાણી ઘરમાં ગરી જાત ને રસોડામાં ગરી જાત. આ બેન રહી શકતા નથી. પાણી આખો દિવસ ઘરમાં પાણી આવે છે, રહી શકતા નથી. કઈ રીતના રહે આ બેન? પીવાનું પાણી છે બેન, ગટરનું પાણી છે. ગટરનું પાણી ઘરમાં ગરી જાય ને ગંદુ પાણી છે. આ ચેમ્બર છે ને, પાણી ના છલકે ને ઘરમાં પાણી ગંદા ઘરી જાય છે, વાસ મારે પાણી. ખારવાવાડ વિસ્તારમાં ભૂગર્ભ ગટર છલકાઈ જવાની સમસ્યાઓ સર્જાય છે. જૂની ગટરમાં પણ ગંદકી ખદબદે છે, રોડ પર પાણી ભરાયા છે અને ગંદકીથી દુર્ગંધ તથા જીવાતો ફેલાઈ રહી છે. અવારનવાર રજૂઆત બાદ પણ પાલિકા તંત્ર આ વિસ્તારમાં ધ્યાન આપતું નથી, જેથી અહીં પાલિકા તંત્ર દ્વારા તાકીદે સમસ્યાનો નિકાલ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે. વોર્ડ નંબર 7 જૂની મચ્છી માર્કેટ પાસે જે પાણીનો ટાંકો છે એરિયામાં શરૂઆતથી સમસ્યા છે. અત્યારે તો વરસાદ આવ્યો, વરસાદ પહેલાં પણ સમસ્યા હતી અને વરસાદના કારણે 4 દિવસ આ બહેનો મકામાં 4-5 મકાનો છે, અંદર રાંધી ન શકતા, અંદર રસોડામાં પાણી ગળી જાય છે, જમી ન શકતા, નાહી ન શકતા. આ લોકોની સમસ્યા એટલી મોટી છે અને 3 દિવસ હું તો બહાર હતો પણ 3 દિવસે હું આવીને રાડિયાને ફોન કર્યો છે, ભૂગર્ભગટરના ઇન્ચાર્જને ઢાંકીને ફોન કર્યો છે કે ભાઈ જેતી મશીન મૂકો, કારણ કે જેતી મશીન વગાડવાની સમસ્યા નીકળે એમ નથી, પણ કોઈ ધ્યાન ન થતા. આ લોકોને કોઈની કંઈ પડી નથી, સમસ્યાઓની પડી નથી. સૌથી પહેલાં હું જીતા પહેલાં સૌથી પહેલાં આ એરિયામાં ખતરું ભરાણી હતી ત્યારે વરસાદ નહોતો, બરાબર ને બેન? સૌથી પહેલાં આ લોકોની સમસ્યા હતી અને અહીંયા ભાજપના કોઈ પણ કાઉન્સિલર હજુ સુધી આ લોકોનો ભાવ પૂછવા નથી. હું ડેઈલી આવું છું, ડેઈલી જઉં છું આ લોકોની સમસ્યા માટે. કાલે એટલી માટે હવે આ સવારે રાડિયાને રોજી નક્કી નથી ક્યારે આવે છે. કાલે પરમ વિશે રાત્રે બેને મને બોલાવ્યો, રાત્રે આવીને મેં જોયું તો ઘરની અંદર આ 4 મકાન અને રસોડા બધા અત્યારે તો એને ત્યાં લોક ઘટી જાય, બંધ ઘટી જાય, ખાટ નીકળી અંદર રહી પણ ન શકે અને ઘર પડાઈ જાય. મારું એવાનું કહેવાનું છે કે આ રિઝાયર ખાતું અને રિઝાયર તંત્ર ક્યારે સુધરશે અને આ લોકોની સમસ્યા ક્યારે દૂર કરશે? વિરોધ પક્ષના નેતા તરીકે મારી એમ ન લેવાય કે વિરોધ કરે છે, પણ આ પ્રત્યક્ષ છે, સામે છે, જે બહેનોની સમસ્યા સામે છે. મારે ગરીબ લોકોની, નબળા લોકોની અને દુઃખી લોકોની, નિરાધાર લોકોની મારે મદદ કરવાની મારી ધ્યેય છે અને ધ્યેય માટે હું કરીને આવું છું. ફરી એક વખત કહું છું કે સૌથી પહેલાં ચૂંટાયા પછી આ લોકોની સમસ્યા ચારે ઘરમાં પાણીને ફ્લોટિંગ જોયા હતા અને મેં કદાયું તો કોઈ ફરકું નથી. ભૂગર્ભ ગટરની નબળી કામગીરીના કારણે અનેક વિસ્તારના લોકો હાલાકી ભોગવી રહ્યા છે. કેટલાય વિસ્તારોમાં તો લોકોની સ્થિતિ કફોડી બની છે. તેમ છતાં પાલિકા તંત્ર ઢીલી નીતિ દાખવી રહ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.